અમારી સાથે જોડાયેલા છે નિખિલભાઈ. જે પ્રકારનું પોસ્ટર સામે આવ્યું છે અને તેમાં કહેવાયું છે કે હાર્દિક પટેલ માટે કોઈ પક્ષ મહત્વનો નથી, તે ગુજરાતના લોકો માટે લડવા નીકળ્યો છે. આ પોસ્ટરને લઈને સવાલો હવે અનેક ઉઠી રહ્યા છે કે શું ફરી એકવાર આંદોલનનો ચહેરો બનવા માંગે છે હાર્દિક પટેલ કે પછી કોંગ્રેસમાં મોહ ભંગ થયો છે, તેવા સવાલ અત્યારે ઉઠી રહ્યા છે. આપ શું માનો છો? જે મેં આજ વહેલી સવારે મીડિયાના માધ્યમથી મને જાણ થઈ કે આવી પોસ્ટ કોઈ છે અને બહાર આવી છે. આ પોસ્ટ જે છે એ બહુ જૂની છે. જે તે સમયે હાર્દિક પટેલ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો નહોતો, હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો નહોતો, ત્યારની પોસ્ટ છે. અત્યારની આ જે પોસ્ટ છે એ અત્યારની પોસ્ટ નથી. હાલ હાર્દિક પટેલ એક કોંગ્રેસના નેતા તરીકે કાર્ય કરે છે. કોંગ્રેસ જે પ્રમાણે કાર્ય સોંપે છે, જે પ્રમાણે કામ સોંપે છે, એ પ્રમાણે કામ કરી રહ્યો છે. વાત રહી બીજી મોહભંગની, તો મોહભંગની કોઈ વાત જ નથી. એટલા માટે કે હર જગ્યા ઉપર હાર્દિક પટેલને સ્થાન આપે છે, હર જગ્યા ઉપર હાર્દિક પટેલને કામ આપે છે, એટલે મોહભંગની કોઈ વાત જ નથી. આન બાન અને શાંતિથી હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં કામ કરવાનો છે અને કરતો આવ્યો છે અને આગામી સમયમાં પણ કરશે. જી નિખિલભાઈ, જો આ કદાચ આપ જે પ્રકારે કહો છો કે આ જે પોસ્ટર છે તે જૂનું છે, તો પછી પેટા ચૂંટણીના માહોલ વચ્ચે જ્યારે હાર્દિક પ્રચાર કરી રહ્યો હોય તેવા સમયે જ આ પોસ્ટર વાયરલ થયું, શું કારણ લાગે છે? આ પોસ્ટર અમુક જે વિરોધી જૂથ હોય છે, વિરોધી લોકો દ્વારા વાયરલ કરાવી અને જે પેટા ચૂંટણીનો માહોલ છે એમની અંદર કોંગ્રેસ પાર્ટીને ફટકો પડે, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ફટકો પડે એમના માટે આ વિરોધી જૂથ કરાવી રહ્યું હોય એમાં કોઈ શંકા કે ભૂતકાળની અંદર હાર્દિક પટેલ ઉપર ઘણી બધી ઘણા બધા કાવતરાઓ આ વિરોધી જૂથે કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ કાવતરામાં એ લોકો સફળ નથી થયા. એટલા માટે હાર્દિક પટેલ ઉપર ઘણા બધા કાવતરાઓ થયા. જી, આ પણ એક કાવતરાનો ભાગ હોઈ શકે. નિખિલભાઈ, તો પોસ્ટરમાં જે લખાયું છે તે જોવા જઈએ તો એક રીતે તો વિચારધારા છે અને વિચારધારા ક્યારે બદલાય નહીં, ભલે પોસ્ટર જૂનું હોય, તે વિશે શું કહેશો? વિચારધારા જે હતી એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા પહેલાની હતી. ત્યારબાદ જયારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે તો કોંગ્રેસ પાર્ટીની જે ગાઈડલાઈન હોય, કોંગ્રેસ પાર્ટીનો જે પ્રોટોકોલ હોય એ પ્રમાણે ચાલવું પડે છે. હાર્દિક પટેલ ચાલે પણ. જી, હરેક જગ્યા ઉપર જે તે સમયે અમે પેલા કોંગ્રેસ પાર્ટીમાં નહોતા જોડાણા, ત્યારે કોઈ પણ સ્ટેટમાં જઈને સભાઓ અમે કરતા, પેટા ચૂંટણી હોય, કોઈ પણ સામાજિક હોય. અત્યારે હાલમાં કોઈ પણ સ્ટેટમાંથી પીસીસી બોલાવે આવકારે, ત્યારબાદ અમે જે તે સ્ટેટની અંદર સભાઓ કરતા હોય છે. જેવી રીતે આજે છત્તીસગઢની અંદર બોલાવવામાં આવ્યો છે, 3 દિવસ સુધી છત્તીસગઢની અંદર છે હાર્દિક પટેલ, તો ત્યાંથી ઇન્વિટેશન આવ્યું છે, આમંત્રણ આવ્યું છે, એટલા માટે ત્યાં છત્તીસગઢના પ્રવાસે જે પાર્ટી પ્રોટોકોલ હશે, જે પાર્ટીની ગાઈડલાઈન હશે, જે પ્રમાણે પાર્ટીના ઓર્ડરો હશે અને કામ કરવાની જે રીતની ક્ષમતા છે એ પ્રમાણે હાર્દિક પટેલને કામ પાર્ટી સોંપે છે અને એ પ્રમાણે હાર્દિક પટેલ કામ કરે છે. જી નિખિલભાઈ, આભાર મારી સાથે વાતચીત કરવા બદલ. તો આપણે જણાવી દઈએ કે એક પોસ્ટર જે અત્યારે વાયરલ થયું છે પાટીદાર ગ્રુપમાં, ત્યારે ભાજપના નેતા પ્રશાંતભાઈ વાળા અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. પ્રશાંતભાઈ, પોસ્ટર રિલીઝ થયું છે, વાયરલ થઈ રહ્યું છે પાટીદારોના ગ્રુપમાં, અને તેમાં ઉલ્લેખ છે કે હાર્દિક પટેલ કોઈ પણ પક્ષને મહત્વ નથી આપતો, તેના માટે ગુજરાતી જનતા મહત્વની છે અને તેના માટે તે લડવા નીકળ્યો છે. સવાલો અત્યારે વાયરલ એ પ્રકારના થઈ રહ્યા છે, ઉઠી રહ્યા છે કે કદાચ હાર્દિકનો કોંગ્રેસમાંથી મોહ ભંગ થયો છે. આપ શું કહેશો આ વાતને લઈને? ના, એટલે અત્યારે તમે જુઓ કે કોંગ્રેસ વેર વિખેર છે, કેન્દ્રથી લઈ અને પ્રદેશ અને જિલ્લા તાલુકા કક્ષા સુધી સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરો નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. એટલે માત્ર હાર્દિકને જ નહીં, પરંતુ આખા દેશના કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને કોંગ્રેસથી મોહ ભંગ થઈ ગયો છે. કારણ કે કોંગ્રેસના મુખ્ય નેતા ચૂંટણી સમયે 5 રાજ્યોની જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે કોંગ્રેસના મુખ્ય નેતા એ વિદેશમાં હોલિડે મનાવવા જતા હોય. એટલે આમ તમે જુઓ તો બધા લોકોનો ભરોસો કોંગ્રેસ ઉપરથી ઉઠી ગયો છે. હજી ગઈકાલની જ વાત કરું તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એના પોતાના જિલ્લામાં આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ જ રીતે મહીસાગર જિલ્લાના પણ આગેવાનો, કોંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રીઓ, એ પણ કોંગ્રેસને ત્યાગ કરી અને એ ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી વિચારધારા સાથે જોડાયા છે. એટલે ચારે બાજુથી નિખિલ સવાણી સાથે અમારે વાતચીત થઈ હમણાં જ, તેમનું કહેવું છે કે કોંગ્રેસ અને હાર્દિક પટેલને બદનામ કરવા માટે એક ષડયંત્ર છે આ જૂનું પોસ્ટર છે. અરે ભાઈ,
અરે ભાઈ, જે જે ઓલરેડી બદનામ જ છે એને કોઈ શું બદનામ કરવાનું? આ તો તમારા જ કર્તૃત્વ, તમારા જ કાળા કર્તૃત્વ છે. અને જે લોકો સમાજને છેતરીને માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટે આખા સમાજને બદનામ કરે, આખા સમાજને છેતરે, માત્ર ને માત્ર સત્તાલક્ષી રાજકારણ, સત્તા કેન્દ્રી રાજકારણ, પોતાને કંઈક મેળવી લેવું છે, રાજકીય રોટલા શેકવા છે, એના માટે આખા સમાજનો દ્રોહ કરે. આવા લોકો ઓલરેડી બદનામ જ હોય, આને કોણ આને બદનામ કરવાની કોશિશ પણ શા માટે કોઈ કરે? આખો સમાજ એને ઓળખી ગયો છે, આખું ગુજરાત એને ઓળખી ગયું છે, એટલે એનું કોઈ મહત્વ નથી. એટલે એનું કોઈ રાજકીય મહત્વ પણ રહ્યું નથી. અને જે વાસ્તવિકતા છે એનો અસલી ચહેરો એ પ્રજા સામે આવી ગયો છે. જી પ્રશાંતભાઈ, આભાર અમારી સાથે.